तो जूनागढ़ जिला में सवारथी मेघ सवारी आवी पहुंची छे। तो जूनागढ़ जिला ना तमाम तालुका में वरसाद थयो छे, खास करीने मांगरोळ में 2 अने માણાવદર માં 3 ઇંચ વરસાદ થયો છે। તો જૂનાગઢ માં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો માંગરોળ માં વીજળી પડતા 2 લોકોને ઈજા પહોંચી છે। તો બંને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો છેલ્લા 3 દિવસમાં જૂનાગઢ જિલ્લામાં માત્ર 5 તાલુકામાં વરસાદ થયો હતો। તો આજે જૂનાગઢ જિલ્લામાં સવારથી જ વરસાદ પડવાનું શરૂ થયું હતું। તો જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર વરસાદ પડ્યો છે। તો જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો જૂનાગઢ જિલ્લા માંગરોળમાં સવારથી ગાજવીજ સાથે વરસાદ પડવાનું શરૂ થયું હતું। તો માંગરોળમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। તો માંગરોળમાં વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા, તેમજ માંગરોળમાં વીજળી પડતા દિવાલ ધરાશાય થઈ હતી। તો માંગરોળમાં વીજળી પડતા 2ને ઈજાઓ પહોંચી હતી અને બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, તેમજ વીજળી પડતા 7 જેટલા મકાનના વીજ ઉપકરણો બળી ગયા હતા। આ ઉપરાંત માણાવદર તાલુકામાં સવારે 10 સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો, બાદ 10-12 કલાકમાં વધુ 2 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। તેમજ જૂનાગઢ શહેરમાં ગાજવીજ સાથે સવારથી વરસાદ વરસી રહ્યો છે। તેમજ જિલ્લાના કેશોદમાં 5 mm, બેસાણમાં 1 mm, મેદરડામાં 18 mm, વંથલીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। તો જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશખુશાલ થઈ ગયા હતા અને ખેડૂત હજુ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આજે જે પ્રકારે માહોલ બન્યો છે તે મુજબ સારો વરસાદ થવાની આશા છે। મિત્તલ વાડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ જૂનાગઢ।